નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 માર્ચ 2020ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે. તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન. આજનો પ્રથમ પ્રશ્ન છે મિત્રો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટેનો. તાજેતરમાં જ પ્રથમ AI કોન્ફરન્સ રેસ 2020નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, નવી દિલ્હીમાં, રેઝ 2020. યાદ રાખજો, પ્રથમ AI કોન્ફરન્સ છે એટલે પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. હવે મિત્રો, ચર્ચા કરીએ તો 10-12 એપ્રિલ 2020માં યોજાનાર પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવશે. હવે જે આ કોન્ફરન્સ છે તેનું આયોજન કોના દ્વારા કરવામાં આવશે? તો આપણા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટ્રી છે તેના દ્વારા કરવામાં આવશે. તો આપણા હાલના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર કોણ છે? રવિશંકર પ્રસાદ છે. મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થતો હશે જે આ રાઇઝ લખ્યું હતું તેનો અર્થ શું થાય છે? તો તેનું ફૂલ ફોર્મ છે રિસ્પોન્સિબલ AI ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ કે સામાજિક શક્તિ માટે જવાબદાર કૃત્રિમ બુદ્ધિ. હવે આનું શા માટે આને આયોજન કરવામાં આવ્યું છે? તો આપણા જે સામાજિક મુદ્દાઓ છે તેને કયા પ્રકારે કૃત્રિમ બુદ્ધિથી સોલ્વ કરી શકાય તેના માટે અને તેના ઉપર જ આ પ્રથમ વખત નવી દિલ્હીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા વાત થઈ છે નવી દિલ્હીની વાત થાય તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી કે નવી દિલ્હીનું જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. આ ઉપરાંત નવી દિલ્હીમાં તાજેતરમાં જ ઇન્ટરનેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બીજી એક વસ્તુ વાત કરીએ કે હિસ્ટોરિકલ ગેસ્ટ્રોનોમિકા ધ ઇન્ડસ ડાઇનિંગ એક્સપિરિયન્સ, આ જે એક્ઝિબિશન છે તેનું આયોજન પણ 19 થી 25 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે જાન્યુઆરીમાં નવી દિલ્હીમાં 28મા નંબરનો બુક ફેર યોજાયો હતો, જેની થીમ શું રાખવામાં આવી હતી? ગાંધી ધ રાઇટર્સ રાઇટર, એટલે ગાંધી લેખકોના લેખક. હવે અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત થઈ છે તો તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે ચર્ચા કરી હતી કે તેલંગણાએ 2020ના વર્ષને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. યાદ રાખજો, કયા રાજ્યએ કર્યું છે? તેલંગણા રાજ્યએ 2020ના વર્ષને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ. વાત થઈ છે દિલ્હીની. દિલ્હીના CM ફરીથી બની ગયા છે કોણ? અરવિંદ કેજરીવાલ. અને લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? અનિલ બૈજલ છે. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી. મિત્રો, આજના આપણા વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે 1000 લાઇકનો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સેકન્ડ સવાલ છે, જે પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો આવનારી ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા માટેનો, કે તાજેતરમાં ગુજરાત વિધાનસભાએ કયા નવા એવોર્ડ આપવાની શરૂઆત કરી છે, એટલે કે કયા નવા એવોર્ડ આપવાની શરૂ કરવાની ઘોષણા કરી છે? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી, બેસ્ટ MLA. તો ગુજરાત વિધાનસભાએ એક નવો એવોર્ડ આપવાની શરૂઆત કરવાના છે, તેની ઘોષણા કરવામાં આવી છે. એવોર્ડનું નામ છે બેસ્ટ MLA. કોને ઘોષણા કરી છે? તો હાલમાં આપણા ગુજરાત વિધાનસભાના સ્પીકર છે રાજેન્દ્ર ત્રિવેદી, તેઓએ એવી ઘોષણા કરી છે. અને જે 2019 વર્ષથી શરૂ થતા જે ધારાસભ્યો છે ને તે લોકોને આ એવોર્ડ આપવામાં આવશે. મિત્રો, તમને એક વસ્તુ ખ્યાલ હોવું જોઈએ, જનરલ નોલેજનો સવાલ છે, કે સંસદના બંને ગૃહોમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાં આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટરી એવોર્ડ, આ એવોર્ડ 1995થી આપવામાં આવે છે, યાદ રાખી લેજો. વાત થઈ છે આપણા ગુજરાત વિધાનસભાની, તો આપણી ગુજરાત વિધાનસભાની બિલ્ડિંગનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. અને ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે તે છે કલ્યાણજી મહેતા. કેટલી સીટો છે આપણી ગુજરાત વિધાનસભાની? 182 સીટો છે. 182 સીટો પરથી જ સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી જે પ્રતિમા છે તે પણ 182 મીટરની બનાવવામાં આવી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગુજરાતની રાજ્યસભાની 11 સીટો છે અને લોકસભાની 26 સીટો છે.
ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 મે 1960માં બૃહદ મુંબઈ છે તેમાંથી 2 રાજ્યો બન્યા હતા, એક હતું મહારાષ્ટ્ર અને એક બીજું બન્યું હતું ગુજરાત. સૌપ્રથમ ગુજરાતનું કેપિટલ હતું અમદાવાદ, ત્યારબાદ ગાંધીનગર કરવામાં આવ્યું છે. હાલમાં આપણા જે ચીફ મિનિસ્ટર છે ગુજરાતના, તેમનું નામ છે વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું નામ છે નીતિનભાઈ પટેલ. અને હાલમાં ગુજરાતના ગવર્નર કોણ છે? આચાર્ય દેવવ્રત છે, જેઓ નવા નિમણૂક પામ્યા હતા. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ભારતીય મૂળના કયા વ્યક્તિ બ્રિટનના એટર્ની જનરલ બન્યા છે? યાદ રાખજો મિત્રો, બ્રિટનના એટર્ની જનરલ અને એ પણ ભારતીય મૂળના વ્યક્તિ, એટલે આ સવાલ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પરીક્ષા માટે. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સુઇલા બ્રેવરમેન. તમે ઇમેજમાં જોઈ શકો છો, જેઓ ભારતીય મૂળના છે અને તાજેતરમાં જ બ્રિટનના એટર્ની જનરલ બન્યા છે. હવે ચર્ચા કરીએ તો સુઇલા બ્રેવરમેન, તેઓ તો બ્રિટનના એટર્ની જનરલ બની ગયા છે, પરંતુ બીજું મને એક નામ યાદ આવે છે, ઋષિ સુનક, જેઓને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો, જેના વિશે આપણે થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી. તો તેઓ બ્રિટનના નાણામંત્રી બન્યા છે અને તેઓ પણ ભારતીય મૂળના છે. તેઓ કોણ છે? તો ઇન્ફોસિસ કંપનીનું નામ સાંભળ્યું હશે, તેના સ્થાપક છે નારાયણ મૂર્તિ, તેમના આ જમાઈ છે, એ પણ યાદ રાખવાનું છે. બીજું એક નામ છે ભારતીય મૂળનું, તે છે પ્રીતિ પટેલ. તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે પ્રીતિ પટેલ. તો પ્રીતિ પટેલ છે તેઓ આજે બ્રિટન છે, બ્રિટનના ગૃહમંત્રી બન્યા હતા ગયા વર્ષે 2019માં, ત્યારે આપણે એની ચર્ચા કરી હતી. આ ઉપરાંત વાત કરીએ તો તાજેતરમાં જ ફિલિપ બાર્ટન છે, તેઓ ભારતમાં બ્રિટનના નવા ઉચ્ચાયુક્ત બન્યા છે. અને બ્રિટનની વાત આવે તો તમારે યાદ રાખવાનું કે બ્રિટને 2050ના વર્ષ સુધી 0 કાર્બન એમિશનનો લક્ષ્ય રાખ્યો છે. વાત થઈ છે બ્રિટનની, પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? બોરિસ જ્હોનસન. કેપિટલ કયું છે? લંડન. અને કરન્સી કયું છે? પાઉન્ડ. મિત્રો, આપણા ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે? કે વેણુગોપાલ. યાદ રાખી લેજો, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને તમે મને સપોર્ટ કરી શકો છો. આજના આપણા વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે 1000 લાઇકનો. મિત્રો, તમે વિડીયોને લાઇક અને શેર કરો છો તો મારો પ્રોત્સાહન વધે છે, મારું મનોબળ વધે છે. તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જો તમને પસંદ આવ્યો હોય તો. આ ઉપરાંત આજના વિડીયોની PDF અને અગાઉના બધા વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી એક સાથે મળી રહેશે, જેની લિંક મેં નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો આજે ને આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેઇલી કરંટ અફેરની PDF માટે. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ ટ્રાન્સજેન્ડર મહિલાને UN પ્રતિનિધિત્વ મંડળમાં સામેલ કરવાવાળો દુનિયાનો પ્રથમ દેશ. યાદ રાખજો, દુનિયાનો પ્રથમ દેશ. તો તાજેતરમાં જ ટ્રાન્સજેન્ડર મહિલાને UN પ્રતિનિધિત્વ મંડળમાં સામેલ કરવાવાળો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન D, પાકિસ્તાન. યાદ રાખજો, પાકિસ્તાન પ્રથમ દેશ બન્યો છે. હવે જો ચર્ચા કરીએ તો તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં મહિલાઓની સામે થતા ભેદભાવ ઉન્મૂલન માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં પાકિસ્તાનની જે પ્રતિનિધિત્વ મંડળ હોય તેમાં કાનૂની રૂપે માન્યતા પ્રાપ્ત એક ટ્રાન્સજેન્ડર મહિલાને સમાવવામાં આવી હતી. એટલે જે પાકિસ્તાન છે તે ટ્રાન્સજેન્ડર મહિલાને સંયુક્ત રાષ્ટ્રમંડળમાં સામેલ કરવાવાળો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. આ મહિલાનું નામ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકાય છે. આયશા મુઘલ. શું નામ છે? આયશા મુઘલ. ટ્રાન્સજેન્ડરની વાત થાય મિત્રો, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે રાજસ્થાન સરકારે ટ્રાન્સજેન્ડર માટે એક અલગ પ્રકારનો આઈડેન્ટિટી કાર્ડ બનાવવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત આ એક સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ટ્રાન્સજેન્ડર લગ્નની કાનૂની માન્યતા આપનાર પ્રથમ એશિયન દેશ કયો બન્યો છે? તાઇવાન. અને ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના ખુશીનગરમાં બનવાની છે, એ પણ યાદ રાખજો. અહીંયા વાત થઈ છે પાકિસ્તાનની, તો પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? ઇમરાન ખાન. કેપિટલ બધાને ખબર જ છે ઇસ્લામાબાદ. કરન્સી છે પાકિસ્તાની રૂપિયા. પ્રેસિડેન્ટ છે આરિફ અલ્વી. ભારત પાકિસ્તાનની જે બોર્ડર લાઇન છે તે કયા નામે ઓળખાય છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પાકિસ્તાનના પ્રથમ જે પ્રાઇમ મિનિસ્ટર કહી શકાય તે કોણ હતા? લિયાકત અલી ખાન. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ કોનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન B, શ્રીકર પ્રસાદ. તમે ઇમેજમાં જોઈ શકશો, આ છે શ્રીકર પ્રસાદ, જેઓ એક ફિલ્મ એડિટર છે, એટલે કે સંપાદક છે.
શું છે, ફિલ્મ એડિટર. અને શ્રીકર પ્રસાદને સૌથી વધારે ભાષામાં ફિલ્મોને સંપાદિત કરવા બદલ લિમ્કા બુક ઓફ એવોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે મિત્રો, જો વાત કરીએ તો તેઓ તમિલ, અંગ્રેજી, હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, બંગાળી, આસામી, પંજાબી, નેપાળી, મરાઠી, સિંહાલી, કરબી, મિશન બોડો, પંગે ચપ્પા, આટલી બધી 17 ભાષાઓમાં તેઓએ ફિલ્મનું સંપાદન કર્યું છે મિત્રો. તો આ 17 ભાષાઓમાં તેઓએ ફિલ્મોને સંપાદન એટલે કે એડિટિંગ કરવા બદલ તેઓને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તેઓનું નામ સામેલ કરવામાં આવ્યું છે. મિત્રો, તમે અહીં જોશો તો ઓપ્શન એ છે રિતેશ અગ્રવાલ, ઓપ્શન સી છે રાધાકૃષ્ણ દામાણી. રિતેશ અગ્રવાલ, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે તાજેતરમાં જ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ આવ્યું હતું, તેમાં આજે રિતેશ અગ્રવાલ છે ઓયો કંપનીના સંસ્થાપક છે. તેઓ વિશ્વમાં બીજા નંબરના સૌથી નાની ઉંમરના અબજોપતિ વ્યક્તિ બની ગયા છે. અને વિશ્વમાં સૌથી નાની ઉંમરના અબજોપતિ વ્યક્તિ કહેવાય તો તે છે કાયલી જેનર, 21 વર્ષની ઉંમરે અબજોપતિ બન્યા હતા. અને આ રિતેશ છે, રિતેશ અગ્રવાલજી, તેઓ 24 વર્ષની ઉંમરે બન્યા છે. બીજી એક વાત છે રાધાકૃષ્ણ દામાણી કોણ છે તેઓ, તો ફોર્બ્સનો રિપોર્ટ આવ્યો હતો, એક લિસ્ટ આવ્યું હતું રિચ લિસ્ટ ભારત માટેનું, તેમાં ભારતના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. તેઓ ડી માર્ટના સંસ્થાપક છે. ભારતના પ્રથમ નંબરના અમીર વ્યક્તિ કોણ છે, મુકેશ અંબાણી. અને વિશ્વના પૂછાય તો કોણ આવે, જેફ બેઝોસ, એમેઝોન કંપનીના સંસ્થાપક. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. હવે મિત્રો, જોઈશું આપણે ન્યૂઝ ફટાફટ. ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ફ્રાન્સમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે, નોટ પણ કોણ બન્યા છે. તો તાજેતરમાં જ ફ્રાન્સમાં ભારતના નવા રાજદૂત બન્યા છે, તેઓનું નામ છે જાવેદ અશરફ. ઇમેજમાં તમે જોઈ શકશો જાવેદ અશરફ, તેઓની નિમણૂક કરવામાં આવી દીધી છે. હાલમાં અત્યારે તેમની નિમણૂક થઈ છે. હાલમાં તેઓ સિંગાપુરમાં ભારતના રાજદૂત છે. અને ફ્રાન્સમાં જો કહીએ તો આમની પહેલાં કોણ હતા, તો વિનય મોહન ક્વાત્રા હતા. મિત્રો, રાજદૂતની વાત આવી તો આજે વિનય મોહન ક્વાત્રા છે, તેઓને હાલમાં નેપાળમાં ભારતના રાજદૂત બનાવ્યા છે. કન્ફ્યુઝ ના થતા તમને જણાવી દઉં ફરીથી કે ફ્રાન્સમાં નવા રાજદૂત તરીકે નિમણૂક થઈ છે જાવેદ અશરફની, અને હાલમાં તેઓ સિંગાપુરમાં ભારતના રાજદૂત છે. પરંતુ ફ્રાન્સમાં જે અત્યારે જે રાજદૂત છે તેઓનું નામ છે વિનય મોહન ક્વાત્રા, તેઓની નિમણૂક થઈ છે નેપાળમાં ભારતના રાજદૂત તરીકે. બીજું એક નામ મને યાદ આવે છે તરણજીત સિંઘ સંધુ, અમેરિકામાં ભારતના રાજદૂત બન્યા છે. અહીંયા વાત થઈ છે ફ્રાન્સની, તો ફ્રાન્સનું કેપિટલ કયું છે, પેરિસ. તેની કરન્સી છે યુરો. પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન. હવે તમને ખ્યાલ હશે કે યુનેસ્કોનું હેડક્વાર્ટર ફ્રાન્સમાં આવેલું છે. જેને ફૂલ ફોર્મ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં G20 દેશોની નાણામંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, તો રિયાધમાં કરવામાં આવ્યું. રિયાધ છે સાઉદી અરેબની કેપિટલ, જેમાં G20 દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ છે તે લોકો બેઠકોનું 22 અને 23 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, G20 જે બેઠક છે, જે સમિટ છે, તે ક્યાં યોજાવાની છે ખબર છે, 2020ની એ રિયાધમાં જ યોજાવાની છે. 15મા નંબરની સમિટ છે. G20 આવે એટલે તમારે યાદ રાખવાનું, ટોટલ 19 દેશ અને એક યુરોપિયન યુનિયન, 20 દેશ નથી, યાદ રાખી લેજો. વાત થઈ છે સાઉદી અરેબની કેપિટલ રિયાધ, તેનું કરન્સી છે સાઉદી રિયાલ, અને કિંગનું નામ છે મોહમ્મદ બિન સલમાન અદ સાઉદ. તો આ પ્રશ્નમાંથી આટલું યાદ રાખવું. ત્રીજો સવાલ છે કે સેનેટરી ઉત્પાદનોને ફ્રી કરવાવાળો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે, તો સ્કોટલેન્ડ બન્યો છે. તો સ્કોટલેન્ડ છે, તેણે તાજેતરમાં જ મહિલાઓને ફ્રીમાં સેનેટરી ઉત્પાદનો જે હોય તે આપવાની એક યોજના બનાવી છે, તે સ્કોટલેન્ડની સંસદે મંજૂરી એની આપી દીધી છે. સ્કોટલેન્ડની વાત થઈ છે, તો કેપિટલ છે એડિનબર્ગ, કરન્સી છે પાઉન્ડ. ચોથો સવાલ છે કે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે ઇન્દ્રધનુષ અભ્યાસ યોજાયો, તો ભારત અને બ્રિટન વચ્ચે. તો તાજેતરમાં જ ભારત અને બ્રિટન વચ્ચે હવે કઈ જગ્યાએ યોજાયો, એ યુપીના ઉત્તર પ્રદેશ છે, તેના જે હિન્ડન છે, હિન્ડન વાયુ સૈન્ય સ્ટેશન છે ત્યાં આ યોજાયો છે, અને આ તેનું 5મું સંસ્કરણ હતું. આ મિત્રો એક વાયુસૈન્ય અભ્યાસ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. વાયુસેનાની વાત આવે તો તમને ખબર હોવું જોઈએ એર ચીફ માર્શલ કોણ છે આપણા હાલમાં, રાકેશ સિંહ ભદૌરિયા. બ્રિટનની વાત થઈ છે, હમણાં તમને મેં ડિટેલ બધી જણાવી દીધી છે, તો એ તમારે યાદ રાખવાનું છે. હવે તમારા માટે પ્રશ્ન છે કે આપણા નૌસેના અને આપણું જે ઇન્ડિયન આર્મી છે તેના પ્રમુખોના નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે.
હવે જોઈએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. વિડીયોની શરૂઆતમાં તમને પ્રશ્નો જણાવ્યા હતા હોય તેના જવાબો જણાવી, જે મિત્રોએ પ્રશ્નોના જવાબો કમેન્ટ બોક્સમાં લખેલા હોય તેઓ એકવાર ચેક કરી લેજો કેટલા જવાબો સાચા છે. પ્રથમ સવાલ છે કે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી કોણ હતા? તો બળવંતરાય મહેતા હતા બીજા નંબરના. પ્રથમ નંબરના કોણ હતા? જીવરાજ મહેતા હતા, એ યાદ રાખજો. સેકન્ડ સવાલ છે કે આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? તો દેલવાડા. દેલવાડા ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ત્રીજો સવાલ છે કે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? તો કનૈયાલાલ મુનશીએ કરી હતી ભારતીય વિદ્યાભવનની સ્થાપના. મિત્રો ભારતીય વિદ્યાભવન છે ને તે એક સામાયિક બહાર પાડે છે જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી આજે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં. તો જે મિત્રોને એનું નામ આવડતું હોય ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. ચોથો સવાલ છે કે કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 5 વર્ષથી બદલીને 6 વર્ષ કરવામાં આવી હતી? તો 42મો બંધારણીય સુધારો હતો તેમાં જ લોકસભાની મુદ્દત 5 વર્ષથી બદલીને 6 વર્ષ કરવામાં આવી હતી. હાલમાં આપણા લોકસભાના સ્પીકર કોણ છે? ઓમ બિરલા છે, યાદ રાખી લેજો. પાંચમો સવાલ છે કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તો સ્વાદુપિંડ છે, તે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને આજના આપણા વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. તો મિત્રો 1000 લાઇક કરીને મને સપોર્ટ કરજો. હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં અમદાવાદનો કેટલામો જન્મદિવસ ઉજવવામાં આવ્યો? 609મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ સાંસ્કૃતિક મહોત્સવ વસંત ઉત્સવ અથવા તો વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ગાંધીનગરમાં. હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં નેશનલ સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? જે મિત્રોનો જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. અને બીજો સવાલ છે કે તાજેતરમાં જારી થયેલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT પે આઉટ 2019-20માં ગુજરાત કયા સ્થાને છે? તો જે મિત્રોનો જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે. મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે.